જામનગર જિલ્લા કલેક્ટરે આજે કોરોના અંગે એક પત્રકાર પરિષદ યોજી હતી જેમાં કલેક્ટર રવિશંકરે એપેડેમિક ડિસીઝ એક્ટ અઢારસો ની કલમ એક બે અને ત્રણ જિલ્લામાં અમલી બનવા અંગે ઘોષણા કરી હતી આ કાયદા અનુસાર કોઈપણ ભયંકર બીમારીને રોકવા માટે સરકાર વિશેષ પગલાં લઈ શકે છે જે અંતર્ગત રાજ્ય સરકાર તથા સ્થાનિક તંત્રને પણ સત્તાઓ આપવામાં આવી છે આ કાયદા અનુસાર સરકારના આદેશોનું પાલન ન કરનાર લોકો વિરુદ્ધ આઈપીસી કલમ એકસો હેઠળ કાર્યવાહી થઈ શકે છે હવે તંત્ર કોરોનાના શંકાસ્પદ દર્દીને ફરજિયાત હોસ્પિટલમાં દાખલ કરી શકે છે દર્દી આનાકાની કરે તો તેને બળપૂર્વક દાખલ કરવાની સત્તા તંત્ર પાસે છે દર્દીને કોરોના હોવાનું નિદાન થાય તો તેના રહેણાંક વિસ્તારને સીલ કરવા સુધીના આકરા પગલા તંત્ર લઈ શકે છે તો જોઈએ આપણે કે કલેક્ટર શ્રી રવિશંકર શું કહેવા માંગે છે મિત્રો ગઈકાલે એપિડેમિક ડિઝીઝ એક્ટ અઢારસો સત્તાણું હેઠળ ગુજરાત સરકારે નોટિફિકેશન પણ જાહેર કરી છે એ પ્રમાણે જિલ્લા તંત્ર અને કોર્પોરેશનની જે તંત્ર છે એને વાઇડ સત્તાઓ પણ આપવામાં આવી છે એના આધારે અમે જામનગરના લોકોને અને બધા આઈએમએના ડોક્ટર્સ બધા સાથે આપણે એક અપીલ પણ કરી છે અને ફરીથી હું આપના મારફતે હું કરવા માગું છું કે આપણા આ ઘરમાં કે આડોસ પડોશમાં યા જાતે અગર છેલ્લા ચૌદ દિવસમાં છ કન્ટ્રી જેમાંથી સૌથી વધારે કોરોના વાયરસનો ઇમ્પેક્ટ છે અને સાથે સાથે બીજા કોઈ પણ દેશમાંથી આપ આવ્યા છો અને ઇન્ટરનેશનલ એરપોર્ટ મારફતે અગર આપ આવ્યા છો તો મારી આપ સૌને વિનંતી છે કે આપ જાતે એકસો ચાર નંબર અથવા પાંચ નંબર જે જિલ્લા વહીવટીતંત્ર આપ સૌને ઉપલબ્ધ કરાયા છે એના મારફતે અમને સંપર્ક કરો સાથે સાથે ઘરમાં અગર સાઠ વર્ષથી વધારે ઉંમરના કોઈ લોકો હોય તો એના માટે આપણે ખાસ ધ્યાન રાખવાના છે અને આપણે અગર સેજ પણ અગર લાગે કે શરદી તાવ ઉધરસ અને સાથે સાથે વિદેશના પણ વિઝિટનો કોઈ પણ હિસ્ટ્રી હોય તો આપ સેલ્ફ ક્વોરન્ટાઇનમાં આપ જતા રહો અને અમને સંપર્ક કરો અમારી ટીમ આવશે અને આપણો સેમ્પલ લઈને અને ટેસ્ટ જે છે આપણે જ ખાલી મળે અને બીજા કોઈને નહીં મળે એ આપણે ખાસ તાકેદારી રાખી છે સાથે સાથે આપણા જે પર્સનલ ઇન્ફોર્મેશન છે એ પણ અમે કોઈને પણ અમે શેર કરતા નથી આ ફે ટેસ્ટિંગ જે ફેસિલિટી છે કોરોના વાયરસની એ જામનગર અને ગાંધી અમદાવાદ ફક્ત બે જિલ્લામાં જ આ ફેસિલિટી છે આના સિવાય કોઈ પણ ખાનગી મોટામાં મોટી કોઈપણ હોસ્પિટલ હોય ત્યાં કોઈ પણ જગ્યા ઉપર આવી ફેસિલિટી ઉપલબ્ધ નથી એટલે મારી આપ સૌને વિનંતી છે કે આપ આવો અને સામેથી આવીને પોતાનો લાઈફ તો આપ બચાવો સાથે સાથે ઘરમાં પણ કોઈ વયોવૃદ્ધ વૃદ્ધ હોય એમનો અને આખી સોસાયટીમાં બીજા લોકોના પણ એ અમારી સામૂહિક જવાબદારી છે એના માટે સેલ્ફ ડિક્લેરેશન કરીને પોતાનો હેલ્થની ચકાસણી કરો ધન્યવાદ